વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો ત્યારે આજે આપણે ઓનલાઈન એજ્યુકેશનમાં તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. બરોબર, ધોરણ 3 વિષય હિન્દી ભાગ 3. બરોબર, ચાલો એના વિશે આપણે આજે થોડું ભણીશું. બરોબર, ચાલો હિન્દીમાં તમે આગળ પહેલાં અને બીજામાં એનો અભ્યાસ કરી લીધેલો હશે. આવડે છે ને હિન્દી વિષય? બોલતા પણ આવડતું હશે અને લખતા પણ આવડતું હશે. બરોબર ને? ચાલો હિન્દીમાં પાઠ 1, વર્ણમાલા કી પહેચાન. વર્ણમાલા એટલે મૂળાક્ષરોનો પરિચય. જેવી રીતના ગુજરાતીમાં કક્કો અને બારાક્ષરીને સ્વર વ્યંજન આવે છે ને, તેવી રીતના હિન્દીમાં પણ તમારે કક્કો અને બારાક્ષરી સ્વર અને વ્યંજન આવે છે. તેમાં આજે મૂળાક્ષરોને હિન્દીમાં શું કહેવાય? વર્ણ. બરોબર, વર્ણ લેખન, વાંચવું અથવા લખવું, વર્ણ પઢો, મૂળાક્ષરો વાંચવું. તો સૌ પ્રથમ આપણે તેના સ્વર અને વ્યંજન વિશે પહેલાં સમજીશું. તો પહેલાં આવે છે સ્વર. હિન્દીમાં આને શું કહેવાય? અ. બરોબર, શું કહેવાય? અ. ત્યાર પછી આવે છે અને કાનો આ, ઈ. ઈ બરોબર, આ શું કહેવાય? ગુજરાતીમાં જેવો નાનો ઈ અને મોટો ઈ આવે છે ને, એવી રીતના હિન્દીમાં પણ નાનો ઈ અને મોટો ઈ, મોટા ઈ ઉપર થોડુંક આપણે ભાર દઈને બોલવાનું, ઈ એમ થોડુંક લંબાવવાનું. ત્યાર પછી આવે છે ઉ, નાનો ઉ અને મોટો ઉ. બરોબર, ઉ. ઉ અને આ શું કહેવાય? જોયું છે ને ગુજરાતીમાં આવે છે ને, તો ગુજરાતીમાં આપણે એને રૂ કહીએ છીએ, જ્યારે હિન્દીમાં શું કહીશું એને? રી. શું કહેવાય? રી. ફરીથી આપણે એકવાર વાંચી લઈશું. અ આ ઈ ઈ ઉ ઉ રી. બરોબર, ચાલો હવે આગળ જુઓ. આને શું કહેવાય? એ. શું કહેવાય? એ. અને એકમાત્ર અહીંયા તમને એક જ દેખાય છે, પણ શું કહેવાય એને? અઈ કહેવાય. શું કહેવાય? અઈ. બરોબર, એ અઈ ઓ ઔ. એક માત્ર અને બે માત્ર. બરોબર, અ તો આગળ આવી ગયેલો છે એટલે અ કર્યો છે, એટલે એક કાનો અને એક માત્ર, એટલે અને કાનો માત્ર ઓ, અને કાનો અને બે માત્ર ઔ, અને માથે મીંડું ઔ. બરોબર, અમુક પણ બોલાય અને અમુક પણ બોલાય, પાછળ જે અક્ષર આવતો હોય એ રીતનો એનો ઉચ્ચાર તમારે લેવાનો છે. બરોબર, અહ. સમજણ પડી ગઈ? એ ઐ ઓ ઔ ઔ અહ થઈ ગયા આપણા સ્વર. બરોબર, હિન્દીના સ્વરનો આપણે અહીંયા આગળ અભ્યાસ કરી લીધો. હવે આપણે આગળ વ્યંજન જોઈશું. બરોબર, તો આ તો દરેકને ખબર હશે, શું કહેવાય? ક. ક ખ ગ ગ. આને આપણે ડ કહેવાય છે. બરોબર, પણ અહીંયા આગળ આપણે હિન્દીમાં જે વધારાના એને ઉચ્ચાર તરીકે નથી લેવાના, ફક્ત તમારે અહીંયા સમજવા માટે લખેલા છે જે વધારાના છે. બરોબર, ક ખ ગ ગ. પછી છ છ જ જ. આની જેમ આ પણ તમારે હિન્દીમાં એ સામાન્ય ખાલી વાંચવા માટે લેવાના છે. ટ ઠ ડ ઢ અણ. અણ જેવો દેખાય છે, પણ શું કહેવાય? અણ. ત થ દ ધ ન પ ફ. અહીંયા ધ્યાન રાખજો, ક અને ફમાં આમ તમને દેખાવમાં સરખા જ દેખાય છે, પણ એનો વળાંક જુઓ, બંને બાજુથી ગોળ વળેલા છે, જ્યારે ફમાં અહીંયાથી સીધો છે અને એક પાંખડું એનું વળેલું છે, એટલે ક અને ફમાં ભૂલ થાય નહીં. બરાબર, પ ફ બ મ બ ભ મ ય ર લ વ શ શ શ. જો ત્રણ શ આવે છે, કયો? પહેલાં મીંડાવાળો એટલે શરણાઈનો શ, પછી ષષ્ઠકોણનો સ, અને પછી સસલાનો સ. બરોબર,
કેટલા 300 આવશે, સ સ સ ખ ક્ષ ન ત્ર અને શ્ર થઈ ગયા આપણા વ્યંજનો, ખબર પડી ગઈ ને? આગળ તમે પહેલા અને બીજામાં આનો અભ્યાસ કર્યો હશે એટલે ફરીથી આનો અભ્યાસ થઈ જાય, એનો મહાવરો થઈ જાય એટલે તમને આગળનું યાદ આવી જાય. એટલે તમારે સ્વર અને વ્યંજન એકવાર તમારી રીતે સાથે વાંચવાનું, બરોબર? ફરીથી વાંચી લઈશું આપણે. પહેલાં આપણે સ્વર સાથે બોલજો હો. અ આ ઈ ઈ ઉ ઉ રી એ ઐ ઓ ઔ અહ થઈ ગયા આપણા સ્વર. ચાલો વ્યંજન. ક ખ ગ ગ ચ છ જ જ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ શ હ ક્ષ ન ત્ર અને શ્ર. સરસ બોલ્યા ને બધા? હા, ચાલો આગળ જુઓ. તો હવે એનું સ્વાધ્યાય તમે અહીંયા આગળ આગળ ભણ્યા ને, એના ઉપરથી આમાં શું કરવાનું છે, ખાલી જગ્યા ભરો. જે શબ્દ લખેલો છે એની આગળ અથવા એની પાછળ જે ગુપ્તાક્ષરો છે તે તમારે લખવાના છે. આપણે સ્વર શીખ્યા હતા ને, તો અહીંયા આગળ આ લખેલો છે પણ અ માટેની ખાલી જગ્યા છોડેલી છે, તો તેમાં શું આવશે? અ. આની પહેલાં શું આવશે? અ. અ આ ઈ લખેલો છે, નાનો ઈ લખેલો છે એટલે આપણે મોટો ઈ લખવાનો છે, બરોબર? ચાલો એના પછી ઉ, નાનો ઉ લખેલો છે તમારે મોટો ઉ લખવાનો છે. એના પછીનું બોક્સ પણ ખાલી છે તો તેમાં શું આવશે? રી, બરોબર? રી. પછી એ, એ તો લખેલો છે એટલે હવે શું લખવાનું? એને એને બે માત્ર અહીં એટલે અહીંયાને એ કહેવાય એટલે એની ઉપર ફક્ત એક જ માત્ર આવશે. જ્યારે આપણે ગુજરાતીમાં અ લખીએ ને એની ઉપર બે માત્ર કરીએ ત્યારે અઈ બને છે, જ્યારે હિન્દીમાં આને એ કહેવાય એટલે એની ઉપર એક માત્ર લખીએ એટલે એ અઈ થઈ ગયું, બરોબર? ચાલો એના પછી ઓ. ઔ માટે ખાલી જગ્યા છોડી છે એટલે અને એક કાનો અને માત્ર છે, આપણે એને માટે પછી બાજુમાં અને કાનો અને બે માત્ર ઔ લખીશું. પછી અં અને અહ થઈ ગયું આપણા સ્વર, ખાલી જગ્યા પૂરાઈ ગઈ, બરોબર? પછી જુઓ અહીંયા આગળ ખ લખેલો છે, ક માટેનું બોક્સ ખાલી છે એટલે શું લખીશું? ખની આગળ શું આવે? ક ખ ગ ગ. આગળ અહીંયા આગળ પેલું જે શબ્દ છોડ્યો હતો ને, હા એ લખવાનો છે ડ. પછી ચ છ જ જ ગ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ શ હ ક્ષ ન ત્ર અને શ્ર, બરોબર? જો કોઈ તમને ખ્યાલ ના આવે કે આ અક્ષરની પહેલાં શું આવે છે તો આગળ આપણે સમજાયું હતું ને એમાં જોઈ લેવાનું અને ફરીથી એકવાર વાંચી લેવાનું. અને આ તમારે તમારી હિન્દીની એવી નોટમાં લખવાનું છે જે સિંગલ લીટીની નોટ આવે છે ને, એક લીટીવાળી, એ નોટ બનાવવાની અને એમાં તમારે સુંદર અક્ષરે લખવાનું છે, બરોબર? ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન એક પછી તમે લખ્યો એના પછી હવે આપણે જુઓ બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં પણ બોક્સ આપેલા છે, ખાલી હોય એ